प्रमुख जामनगर पदाधिकारी छे अने तो जामनगरमां खास करीने પદયાત્રા યોજી રહી છે ખાસ કરીને લોકસભાની ચૂંટણી આ નજીક આવી રહી છે અને ભણકારા વાગી રહી છે વાત કરી છે દરેક જિલ્લે અસંખ્ય એ પ્રશ્નો સંકલિત કરીને અમારા કાર્યકર્તાઓ આવેદન સ્વરૂપે 4.5 કિલોમીટરની આ જે ખાસ કરીને વાત કરવા મળું તો તમારું જે પ્રવાસ છે અને લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે, ખાસ કરીને કોંગ્રેસ કયા મુદ્દા લઈને આવશે અમારા સકારાત્મક મુદ્દાઓ એજન્ડા સાથે અમે જવાના તરફ ભારતીય જનતા પાર્ટીએ લોકોની ખ્વાબોની દુનિયા સપનાઓના સૌદાગરની જે પાર્ટી 2 કરોડ નોકરી ભ્રષ્ટાચાર ચાલે છુટ્ટી પર માલામાલ થાય અને મારો સામાન્ય ગુજરાતી પરિવાર માત્ર સત્તા પડાવી દેવા માટે સેવાની ગેસ ખૂબ મોંઘો, એમ છતાં કોંગ્રેસની સરકારના શાસનમાં આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ સસ્તો થયો અને એમ છતાં ભારતીય જનતા પાર્ટીની શાસનમાં 1100 રૂપિયા ગેસ ચૂંટણી માથે આવી છે, 5 રાજ્યોમાં છે અને સંસદની આવવાની છે, 200 રૂપિયા ઘટાડીને લોલીપોપ આપવાની વાત કરે તો એનાથી કોઈ ભારતીય જનતા પાર્ટી નેતા શું કશું સંગતિ છે આજે જામનગર આવ્યા છે કાર્યકર્તાનો ખૂબ ઉત્સાહ વધ્યો છે આગામી જે લોકસભાની ચૂંટણી છે તે આ ચૂંટણીમાં ખાસ કરીને ઉત્તમ દેખાવ કરે તે માટે આપણી સાથે શહેર પ્રમુખ આજે જનતાના પ્રશ્ન લઈને હાથથી હાથ જોડો જે ખેડાતી શરૂઆત થઈ છે સરદાર વલ્લભભાઈ પટેલને પ્રતિક્રિયાથી આજે જામનગરમાં આદરણીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા શક્તિસિંહજી ગોહિલની આગેવાનીમાં હરેક કાર્યકર્તાઓ, હરેક સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે જામનગર શહેર જિલ્લાના લોકલ પ્રશ્ન મુદ્દે આ કલેક્ટરને આ ભારતીય જનતા પાર્ટીને જગાડવા માટે આજે જનતાની વચ્ચે છે અને જનતાના પ્રશ્નને લઈને આજે હાથે હાથ જોડો યાત્રાની જામનગરમાં શરૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને જામનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાનો ઉત્સાહ વધે તે માટે